વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સરોજ ડાંગી વ્લોગ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા ઓકે હશો ને મજામાં હશો. તો આપણે આજે જવાના છે કરાડે આંબા, જે સરિતાબેન ગાય કોવાર તે એનો ઘરનો આજે ઉદ્ઘાટન છે. તો ત્યાં અમને પણ ઇન્વાઇટ કરેલું છે. તો પૂરું વ્લોગ આ ચેનલ દ્વારા તમને પણ બતાવીશું કેમ કે એનો ઘર કેવો છે ને હું હું ઘરમાં છે ને બધો પરિવાર આપણે આ સરિતાબેન ગાયકવાડનો બધો પરિવાર આ વ્લોગમાં બતાવીશું. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને, દોસ્તોમાં આજુબાજુ શેર કરી લેજો ને. એક લાઈક તો બનતી હે સરિતાબેન ગાયકવાડ માટે. તો ચાલો આપણે સીધા મળીએ સરિતાબેન ગાયકવાડને ઘરે ને ઘરને ઉદ્ઘાટનમાં. તો મિત્રો, અહીંયા બધું પૂજા વિધિ બધું સંભ્રમ પૂરું થાય છે અને અહીંયા બધાને જમવાના પણ બનાવેલા છે. એટલે પછી જમીશું જ, પણ પહેલે આપણે સરિતાબેન ગાયકવાડને પણ તમને મળાવી દઈએ, સાથે સાથે એને જે ગુરુને જે પીપલ ખેડના છે એને પણ મળાવી દઈએ. અને આરતીભાઈ શું બોલવા માગો છો? તો બસ સરિતાબેનના ઘરના સપના, એટલે કે આ જીતુભાઈ સરિતાબેન જોડે આજે એ વાત કરી છે જે આપણે સાંભળીશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રાખજો. અત્યારે તમને સરિતાબેન ગાયકવાડ જોડે મળા. તો મિત્રો, તમને મેં ક્યારથી કહેતો હતો કે સરિતાબેન જોડે મળાવો મળાવો આ રહી સરિતાબેનને. તમને મેં પહેલા વ્લોગમાં પણ કીધેલું કે આપણે નેક્સ્ટ વ્લોગમાં એનું પૂરું ઘર બતાવીશું. તો આજે તમે જોઈ ગયા. તો સરિતાબેન, તમને નવા ઘરમાં પ્રવેશ કરીને કેવું લાગ્યું? બહુ સારું, જેમ કે મારું જે બાળપણ જૂના ઘરમાં વીત્યું અને આજે જે નવું ઘરનું મારા ગૃહપ્રવેશ હતું, જે બધાનું સપનું હોય કે નવું ઘર, સપનું કા ઘર. તો જે મેં સપનું જોયું હતું કે મેં બી મારા મમ્મી પપ્પાને નવું ઘર બનાવી આપીશ, જો મેં મહેનત કરી મારા કોચિંગનો સપોર્ટ, ગવર્મેન્ટનો સપોર્ટ, મારા મમ્મી પપ્પાનો સપોર્ટથી જે મારો આજે ઈચ્છા પૂરી થઈ છે, જે નવું ઘર આપ્યું છે. તો બહુ ખુશી થઈ કે મેં જે આ રીતે કામ કર્યું, મને બહુ આનંદ થયો કે જે મારે સપોર્ટ પૂરું કર્યું. થેન્ક યુ. તો પપ્પા તો આટલા ખુશ, આટલા ખુશ કે આંખમાંથી આંસુ નીકળી આવે. તો બહુ જ પપ્પા લોકો ખુશ, બધા પરિવાર આટલા ખુશ છે કે નવો ઘર થતું હોય તો કેટલી ખુશી હોય. અમારું હજુ સ્ટાર્ટ જ થયેલું છે તો પણ આટલી ખુશી. તો એનું તો બધું ઘર બની ગયું અત્યારે, આજથી ઘર પ્રવેશ થઈ ગયું, આજથી રહેવાના ચાલુ.
તો આટલી ખુશી સરિતા બેનને થઈ છે. અમને પણ ખુશી થઈ જે આપણે ડાંગને આટલો આપણો ડાંગનું નામ આટલે લેવલ ઉપર સુધી લઈ જતી હોય અને હા અને એનું એની ખુશી હોય તો ત્યાં આપણે પણ ખુશ થવાના છે અને એની ઘણી મહેનત એવી છે તો આપણે બી આવા જ એકબીજાને સપોર્ટ કરતા રહેજો અને આપણે પણ મહેનત કરીશું તો એક ના એક દિવસ સરિતા બેનને કરતા બી મોટા ઘરમાં તો બાંધી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રાખજો. બધાને જમવા પણ બનાવેલું છે. જમી બમીને આપણે વ્લોગિંગ એન્ડ કરીશું. સરિતા બેન સરુ ડાંગી વ્લોગને કંઈક કહેવા માંગતી હોય તો સરુ ડાંગી વ્લોગ ચાલુ છે. થેન્ક યુ જે તમે આ રીતે કામ કર્યું છે. જે મારા એક જ અમે તમને મેસેજ આપ્યો ને તમે અહીંયા આવ્યો બહુ સારું અને તમે હું તમારી ચેનલને ફોલો કરું છું. બહુ સારું તમે બીજા બી જે કાર્યો કરો છો જેમ કે આ ઘણા બધા હું જોઉં તમારા ન્યૂઝો અને ચેક કરું છું કે બહુ સારું જેમાંથી શીખ મળે છે એ બધા હું પોતે જોઉં છું. તો બધાને કહીશ કે તમે એમના પાસેથી શીખ લો અને તમે બહુ સારું કામ કરો. આ મમ્મી કે મમ્મી તો બોલે જ નહીં. મમ્મી બોલ ને કોઈ ખુશ. મમ્મી તો મમ્મીને આંખમાંથી આંસુ નીકળી આવે એટલે મમ્મીને બોલાય ને કેમ કે ખુશી જ આટલી છે. તો ચાલો અત્યારે આપણે જમીશું. તાનું વિડીયો કન્ટિન્યુ રાખજો. તો મિત્રો સરિતા બેન ગાયકવાડને બતાવી દીધું તો એ સરિતા બેન ગાયકવાડ જ્યાં ભણેલી કયું ગામ સાહેબ આપણું પીપલ ખેડ. શું નામ સાહેબ? ગણપતભાઈ માલા. ગણપતભાઈ માલા. તો તમારા પાસે સરિતા બેન ભણેલી કે જરાક આપણે આ યુટ્યુબ દ્વારા કહી શકો જરાક જે કહેવાના હોય તે. સરિતા મારે છે ને પહેલી એની ઓળખાણ હું નવસારી જિલ્લામાંથી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મારા ખેલાડીને લઈ ગયો અને ડાંગમાંથી પણ સરિતા રમવા આવ્યો. હવે એમાં જોગાનું જોગ બહેનો એવું કે આપણે એક પુલમાંથી રમતા રમતા નવસારી ટીમ ફાઇનલમાં નીકળી અને બીજા પુલમાંથી ડાંગ નીકળ્યો. ડાંગ નીકળ્યો એટલે આપણે સરિતા બેન. હા એટલે એમાંથી પછી ફાઇનલ મેચ રમાય એમાં હાફ ગેમમાં ઇક્વલ થઈ સરખા થઈ. બીજી મેચ રમાડી તેમાં પણ સરખા થઈ અને છેલ્લે જે પાંચ પાંચ મિનિટ ની રમાડી એમાં એને છેલ્લી મિનિટમાં ડાય મારીને અમારો એક ખેલાડી આઉટ થયો એટલે ડાંગ ચેમ્પિયન થઈને નવસારી રનર. પછી ત્યારથી જ મારી નજર એમના પર ખરી. એક બીજી છોકરી સંગીતા કરીને પણ હતી ના એ બાજુ નથી. એટલે પછી એમને હું ઘરે લેવા આવ્યો. બરોબર. એમને મા બાપ એને ઘરેથી તમે લઈ ગયા? હા હું લઈ ગયા. બરોબર. એટલે સમજાયું પણ તે મમ્મી પપ્પા હવે પરિસ્થિતિ તમે એને જાણતા જ છે જી હા ને આટલું દૂર એટલે એ લોકોએ ના પાડી. પણ પછી મેં કીધું કે તમને આઠમા થી બારમા સુધી ને ચોપડા કપડાં લગતા બધી જ મદદ કરે. અને પછી પેલા સંગીતાના પપ્પા હતા એ તૈયાર થઈ ગયા અને સરિતા પણ તૈયાર થઈ ગઈ. બરોબર. એ રીતે પાંચ વર્ષ સુધી મારી સ્કૂલમાં રહ્યા અને મારી સ્કૂલમાં ખો ખો એથ્લેટિક થી માંડીને બાર નેશનલ મેં પોતે એને આપણી સ્કૂલમાંથી હતા બધું જ ને. એટલે ટેલેન્ટ હતી સરિતા ભણવાથી માંડીને પણ ભણવા કરતા એને રમતમાં વધારે. હા અને આ છોકરા આ છોકરી તો આ પણ અમારા ફેન જ છે. વિડીયો જોવા વાળા વિડીયો જાય ને. હા તો આ સરિતા બેનનો ગુરુ યાની કોચ તો એને પણ તમને મેં મળાવી દીધું. સરિતા બેનનો પરિવાર પણ મળાવી દીધું. તો ચાલો અત્યારે થોડુંક આપણે બ્લોગ ચાલુ કરી રાખીશું પછી એન્ડ જ કરીશું કેમ કે ઘણો લાંબો બ્લોગ થઈ ગયેલો છે એટલે ટૂંક જ સમય લઈએ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રાખો. મમ્મી હવે કરી દે ને. જા મમ્મી એસે. ઓય ઓય કે દીકો હવે હવે દીસ વાળા કમ જા બે ના ને બક સાતા સાતા.
كون مانغو ها तो मित्र जमे बमे ने रेडी થઈ ગયેલા છે સરિતા બેન લોકો જમતા છે તો એ લોકોને જમી લેવા દે પણ આપણો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો એટલે એન્ડ કરી દઈએ તો સરિતા બેન લાસ્ટ માં શું બોલવા માંગતી હોય તો કઈ જરાક બોલી દે બસ બધું ફાઇનલી પૂરું થઈ ગયું બેસ કરી પોતી ગયા તું વા તું કહાની બોલસ કહાની કઈ બોલ હાય હાય ડાંગી તો બોલસ એ વાત અદુહન માં ગોચમાજ ગુજરાતી બોલા ડાંગી બોલ હતો ઘરે બોલાવે બીજી વાર ની બોલાવે અમે આખીરા તંગવાની દઈએ કકાસ 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 તો બીજી વાર અમને બોલાવે જ નહીં તો ચાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ સરિતા બેનનો ઘરનો ઉદ્ઘાટન હતું તો આઈ હોપ આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ તમને નવા નવા વ્લોગ સાથે મળતા રહેશો તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ જય હિન્દ વંદે માતરમ જય આદિવાસી